नमस्कार बाळ मित्रों, आज आपणे धोरण 5 गुजराती एटले के केकारो नामना पाठ्यपुस्तकनी अंदर पाठ नंबर 1 मजा तो माळियामां कातरियामां जेना पान नंबर 100 અને 7 विषय जोवाना छीए। माटे वीडियो पर बन्या रहो, वीडियो ने एक लाइक आपो, त्यारबाद अमारा वीडियो ने शेर करवा माटे व्हाट्सएप फेसबुक जेवी अन्य एप्लिकेशननी अंदर अमारा वीडियो जरूर शेर करो। त्यारबाद अमारी चेनल सब्सक्राइब करो, बाजूमां रहेलू बेल आइकन प्रेस करो, त्यारबाद ऑल ऊपर प्रेस करो जेथी आवनारा अमारा नवा वीडियो सौथी पहेला तमने मळी रहे। कॉमेंट बॉक्समां जई कॉमेंट जरूर करो। तो दोस्तों, शुरू करिए पाठ नंबर 1 मजा तो माळियामां कातरियामां जेना पान नंबर 100 અને 7। नमस्कार बाळ मित्रों, धोरण 5ના બાળકો કેકારાઓ એટલે કે ગુજરાતી પાઠ્યપુસ્તક કાઢો જેના પાના નંબર 6 કાઢો। બાળ મિત્રો, અગાઉના વિડીયોમાં મેં પાના નંબર 3 4 અને 5 નો વિડીયો બનાવ્યો હતો, જે વિડીયો તમારે જોવો હોય તો ઉપર આઈ બટન ની અંદર જોવા મળશે। આઈ બટન ઉપર ક્લિક કરી YouTube માં તમે વિડીયો જોઈ શકશો। બાળ મિત્રો, હવે પાના નંબર 6 કાઢો। બાળ મિત્રો, પાના નંબર 6 પહેલા પાના નંબર 5 ઉપર જે 9મા નંબરની પ્રવૃત્તિ હતી એ મેં ચલાવી હતી, એની અંદર એવું હતું કે વાર્તામાંથી બપોર આખી એક ઘરનો વાળો હતો, એ ફકરો વાંચવાનો હતો અને વાક્યના અર્થને બંધ બેસતું વાક્ય એ ફકરામાંથી શોધી અને ફરથી લખવાનું હતું। એ આપણે પાના નંબર 6 ઉપર 3 નંબરના વાક્યથી જોઈએ અને લખીએ। 3 એટલે કે બાળ મિત્રો, પાના નંબર 6 કાઢી અને 3 જુઓ। 3 ફિયોનાએ નિયમોમાં રહીને જીવવું પડે છે, શું આવશે જવાબ? સરસ, ફિયોનાને સમયપત્રક મુજબ કરવું પડતું હતું। 4 ઘરની બહાર નીકળતા તેના હૃદયના ધબકારા વધી ગયા, શું જવાબ આવશે? સરસ, રસ્તા પર આવી ત્યારે એની છાતી ધડક ધડક થતી હતી। 5 ફિયોના આરામ કરીને થાકી ગઈ હતી, પૂરો જવાબ? સરસ, મોટા પલંગમાં એ પાછા ઘસતી પડી રહી હતી। હવે અહીંયા પ્રવૃત્તિ નંબર 10 ગુલાબી અક્ષરથી લખી છે તે જુઓ। સરસ, 10 શબ્દ જૂથવાળો વાક્ય વાર્તામાંથી શોધો અને તેને મળતા આવતા અર્થનો ક્રમ ઉદાહરણ મુજબ લખો। તમારે એક શબ્દ જૂથ આપેલો છે ડાબી સાઈડ ને જમણી સાઈડ, એમાં જમણી સાઈડમાંથી તમારે જવાબ ગોતવાનો છે અને એના સરખા અર્થ જેવો હશે એ તમારે લખવાનો છે। અહીં એક નંબર આપ્યું છે, જોઈએ આપણે। ફિયોનાના કપાળે કરચલી પડી, તો સામે કયો જવાબ આવશે? સરસ, ચીડ ચડતી એ આવશે। ચલો હવે જોઈએ આપણે બે નંબર। બે નંબરની આગળ તમે જો તો ખાના ખાલી છે, 2 3 4ની આગળ એ ખાનામાં તમારે સામેલા જે જવાબ આવતો એનો ક્રમ લખવાનો છે। બે નંબર, છાતી ધડક ધડક થતી હતી, શું આવશે જવાબ? સરસ, આનંદ સાથે પણ ડર લાગતો, એટલે 3 નંબર લખવાનો, 2 નંબરની સામે 3 નંબર। હવે આયા 3, અવતાર જોવા જેવો હતો, કયો જવાબ આવશે? સરસ, દેખાવ બદલાઈ ગયેલો, એટલે આપણે 6 નંબર લખવાનો। સજ્જડ પકડીને ચીટકી રહી, કયો જવાબ આવશે? સરસ, બીક સાથે હિંચકો ખાવાની મજા। હવે આયા 5 નંબર, વાજ આવી ગઈ હતી, એનો જવાબ કયો આવશે? સરસ, 1 કંટાળી ગયેલી, એટલે ડાબી સાઈડમાં આપણે લખીશું 1। ત્યારબાદ છે 6 નંબર, મોટા ઘરની છોકરી, કયો જવાબ આવશે? સરસ, પૈસાદાર કુટુંબ। બાળ મિત્રો, અહીં તમે જો તો ડાબી સાઈડમાં 2 તો લખેલો જ હતો, પછી 3 6 4 1 5 આ રીતના આપણે જવાબ લખવાના છે। એક વખત તમે વાંચી જશો તો જલ્દી તમને આવડી જશે। હવે જોઈએ પ્રવૃત્તિ નંબર 11, ફિયોનાની જેમ કપાળે કરચલી પાડો અને પછી પ્રશ્નોના જવાબ આપો। ફિયોનાની જેમ તમારે કપાળે કરચલી પાડવાની છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે। 1 તમે શાનાથી વાજ આવી ગયા છો? જવાબ, અમે લેસન કરીને વાજ આવી ગયા છીએ। 2 તમે કે તમારા નાના ભાઈ બહેન ક્યારે હેપતાઈ ગયા હતા? તમારે માથાની કલચરી પાડવાની છે કપાળની અને પછી જવાબ આપવાનો છે, બોલો જવાબ। સરસ, અહીં મેં જવાબ લખ્યો છે, ડાકીઓ કૂતરાને જોઈ અમે હેપતાઈ ગયા। 3 તમે ક્યારે પાછા ઘસતા સૂઈ રહો છો? કપાળે કરચલી પાડીને જવાબ આપવાનો છે। સરસ, અમે બપોરે પાછા ઘસતા સૂઈ જઈએ છીએ। 4 તમને કશાકના ભણકારા વાગે છે, સાના ક્યારે? તો જવાબ આપો। સરસ, અહીં મેં જવાબ લખીશ, જો હા, જંગલના અવાજના, રાતના સમયે ભણકારા વાગે છે। 5
તમારા શિક્ષકના મમ્મીના પપ્પાના કપાળ પર કરચલી ક્યારે પડે છે? જવાબ આપો. સરસ. જ્યારે અમારા શિક્ષક ગુસ્સે થાય ત્યારે કરચલી પડે છે. હવે જોઈએ આપણે 12 નંબરની પ્રવૃત્તિ. આ વાર્તા ઘરે જઈને મોટેરાને કહો, ત્યાર પછી વાક્યોને વાર્તાની ઘટના મુજબનો ક્રમ આપો. ઘરકામ. બાળ મિત્રો, તમારે મમ્મી પપ્પા કે દાદા દાદીને આ વાર્તા કહેવાની છે અને જે આ વાર્તાની જે ઘટના હોય એ પ્રમાણે તમારે ક્રમ આપવાનો છે. એટલે કે જે પહેલા નંબરની બની હોય, જે વાક્ય આવતું હોય પહેલો નંબર, બીજા નંબરનું વાક્ય આવતું બીજો નંબર, એ રીતે તમારે ક્રમ લખવાના રહેશે. જોઈએ આપણે વાક્ય. ફિયોનાને બાળક જેવું રમતા આવડી ગયું. ફિયોના ખુશ રહેવાનું શીખી ગઈ. ફિયોનાએ ડોલી, પલ અને મલના ઘરે તમાચકડી ભરી રમતો રમી. ફિયોના રોજ એકનું એક કામ કરીને કંટાળી ગઈ. ફિયોના ડોલી, પલ અને મલને મળી. ફિયોના રોજની દિનચર્યાથી કંટાળીને ઘરેથી ભાગી છૂટી. સરસ. આમાંથી કયો પહેલો? તો અંદર આપેલો છે, જોઈએ આપણે. ફિયોના રોજ એકનું એક કામ કરીને કંટાળી ગઈ. હવે કયું આવશે બીજા નંબરનું વાક્ય? એક બે વખત વાંચો તો જલ્દી આવડશે, અને જે આવડે એની સામે આપણે નંબર લખવાનો રહેશે. સરસ. જો છેલ્લું ફિયોના લખ્યું છે ને, છેલ્લું ફિયોના રોજની દિનચર્યાથી કંટાળીને ઘરેથી ભાગી છૂટી, એ બે નંબર આવશે. ચલો, ત્યાર પછી કયું આવશે? સરસ. એના જ ઉપરલું જુઓ. ફિયોના ડોલી, પલ અને મલને મળી, એ ત્રણ નંબર આવશે. જુઓ, એટલે એક નંબર લખેલો હતો, બે નંબર અહીં લખવાનો અને ત્રણ નંબર અહીં લખવાનો. એટલે ફિયોના ડોલી, પલ અને મલને મળી, એ ત્રણ નંબર. હવે વાક્ય વધ્યા ત્રણ ઉપરના, એમાંથી કયો ચોથા નંબરનો હશે ગોતો. સરસ. ફિયોનાએ ડોલી, પલ અને મલના ઘરે ધમાચકડી ભરી રમતો રમી, એ ચાર નંબર આવશે. હવે ચલો, બે ઉપરના વાક્ય વધ્યા, કયો પાંચ નંબર આવશે જુઓ. સરસ. પહેલું જ રહ્યું જે, એ પાંચ નંબર આવશે. ફિયોનાને બાળક જેવું રમતા આવડી ગયું, એ પાંચ નંબર. ત્યાર પછી કયો આવશે? છેલ્લો વધ્યો એટલે કે બીજા નંબરનો જે દેખાય છે એ, ને અહીં લખીશું છ નંબર. ફિયોના ખુશ રહેવાનું શીખી ગઈ. આ રીતે તમારે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ એવા ક્રમ આપવાના રહેશે. પાના નંબર છ ઉપર છેલ્લે બે લીટીઓ આપી છે ત્યાં આપણે મનગમતા શબ્દો લખવાના છે. મનગમતા શબ્દો છે, મેં લખ્યા છે કંટાળી અને બાળક. તમે જાતે પણ આ સિવાયના બીજા શબ્દો લખી શકો છો. હવે બાળ મિત્રો, આપણે જોઈએ પાના નંબર છ પૂરું કર્યું, હવે જોઈએ પાના નંબર સાત. પાના નંબર સાત ઉપર તમે જુઓ તો તેર નંબરની પ્રવૃત્તિ આપી છે. તે નંબરની પ્રવૃત્તિ ઉપર આપણે વાંચીએ અને પછી જવાબ લખીએ. તેર. આપેલા શબ્દોમાં કયો ભાવ રહેલો છે? આનંદ તો હસતો ચહેરો, દુઃખ તો દુઃખનો ચહેરો, કે ગુચ્છો તો ગુચ્છાનો ચહેરો. તે વિચારો, શબ્દોની આગળ લાગુ પડતું સ્માઇલી દોરો. જો જે જે ચિત્ર તમારે દોરવાનું આવતું એ દોરવાનું થશે. મેં અહીંથી ઉપરથી ચિત્ર દોરી અને ડાયરેક્ટ મૂકી દીધા છે. તમારે જાતે ચિત્ર જેવું આવડે એવું દોરવા પ્રયત્ન કરવાનો, પરંતુ હસતા ચહેરા જેવું લાગવું જોઈએ, દુઃખવાળા ચહેરા જેવું લાગવું જોઈએ અને ગુસ્સાવાળા ચહેરા જેવું લાગવું જોઈએ. ચલો, દયામણું મોઢું તો આવશે. સરસ. દુઃખ. ત્યાર પછી મોજ મસ્તી કરવી તો આનંદ. સરસ. ધીંગા મસ્તી કરવી તો એમાં પણ આપણને આનંદ આવે, એટલે આનંદનું ચિત્ર દોરવાનું. ચલો, હવે નીચે જુઓ તો રુદ્રાવતાર વાળી આયા તો એ ગુચ્છાવાળી હતી, એટલે આવું ગુચ્છાવાળું ચિત્ર તમારે દોરવાનું. કસાઈ વાળે ઢસડાવું એ વખતે પણ ગુચ્છો થાય આપણને, તો એ વખતે ગુસ્સાનું ચિત્ર દોરવાનું. હૃદય ધકધક થવું, હૃદય ધકધક થતું હોય ત્યારે આપણે શું થતું હોય, દુઃખ થતું હોય, તો એ પણ દુઃખનું ચિત્ર દોરવાનું. ધમાચકડી મચાવી. સરસ. તો એ હસતો ચહેરો એટલે કે આનંદ આવશે. ગમગીન ચહેરો તો એમાં પણ આનંદ આવશે. મોટેથી બરાડવું તો એ આવશે ગુચ્છો કરવાનો. હવે આપણે જોઈએ ચૌદ નંબરની પ્રવૃત્તિ નીચે. મજા જ મજા અને સજા જ સજા, ફટાફટ ત્રણ વખત બોલો. તમારી પસંદ નાપસંદ નક્કી કરો. પસંદ હોય તો મજા જ મજા અને નાપસંદ હોય તો સજા જ સજા બોલો. એક. ફરજિયાત ઘરમાં રહેવું તો શું આવશે? સરસ. સજા જ સજા. બે. આયાને સંભાળમાં રહેવું તો શું આવશે? સરસ. સજા જ સજા. જો મેં લખી છે એ રીતે. ત્રણ. મિત્રોના ઘરે જવું. મિત્રોના ઘરે જઈએ તો હા, તો મજા જ મજા. ચાર. સમયપત્રક મુજબ જીવવું તો શું આવશે? સજા જ સજા. દાદાની સાથે વાતો કર્યા કરવી તો શું આવશે? સરસ. મજા જ મજા.
डर लागे सता रमत तो शू आवशे सजा सजा मेला केला कपड़ा वाला मित्रों साथे रमू मजा ज मजा। हवे जोईए आपणे 15 नंबरनी प्रवृत्ति आ वाक्य कोण बोली सके ए लखो। एक, ना बेटा एम न कराय आपणाथी, आव कोण बोलतुं छे ए पाठना आधारे जवाब आपो। सरस आया। बे, पण मने भूख नथी मारे नथी खाव अत्यारे, कोण बोले फियोना। ત્રણ, તમને ત્રણને સાથે ઊંઘવાની કેવી મજા આવતી હશે, કોણ બોલતું છે ફિયોના। થોડી વાર રમવા દો ને ફિયોનાને અમારી સાથે, કોણ બોલે ડોલી પર્લ અને મલ। સંતાઈ જાઓ જોજો પોલીસ પકડી ન લે એ 5મા નંબરનું વાક્ય છે, જુઓ કોણ બોલશે ડોલી। છ, હું કામ કરતાં કરતાં ચોખ્ખું ખાઈ લઉં છું, કોણ બોલે સરસ આયા। 7 નંબર, મારામાં કેટલો કચરો ભર્યો છે, જવાબ આપો માળિયું। 8 નંબર, આખું શહેર જોવું હોય તો ટાવર ઉપર ચડી જાઓ, ફિયોનાની બહેનપણીઓ। હવે આયા આપણે 16 નંબરની પ્રવૃત્તિ। 16, ડોલીના ઘરમાં પહોંચતા પહેલાંની ફિયોનાનું વર્ણન કરતા શબ્દ શેકી નાખો। આની અંદર બાળકો શું કરવાનું છે, જુઓ કે ડોલી જ્યારે એના ઘરમાં પહોંચે છે ફિયોનાના, એ પહેલાં એનું વર્ણન એટલે એનો શરીરનો હાવભાવ દેખાવ કેવો છે એ તમારે લખવાનો છે। જો ઇસ્ત્રી ટાઈટ ફરાક, તો હા હોય, કારણ કે તે એના ઘરેથી તૈયાર થઈને આવી એટલે ઇસ્ત્રી ટાઈટ ફરાક હશે। બેચેન, બેચેન એટલે ત્યાં લીટું કરવાનું રહેશે આપણે। લગર વગર હતી ના, તો ત્યાં આપણે લીટું કરવાનું રહેશે। દેખાવ, એનો દેખાવ સારો, લગર વગર દેખાવ એટલે ત્યાં આપણે આખામાં લીટી મારવાની રહેશે। પછી ખુશખુશાલ, તો ત્યાં લીટી મારવાની। અપ ટુ ડેટ, એ લીટી નહીં મારવાની। અશાંત, એ પણ ખાલી રહેવા દેવાનું। વાળમાં જાડા, તો વાળમાં જાડા નહોતા એ રેડી થઈને આવી હતી તૈયાર થઈને। આનંદિત, તો આનંદિત નથી। સુંદર ઢીંગલી, હા તો સુંદર ઢીંગલી જે દેખાતી। કંટાળો, તો ત્યાં લીટું મારવાનું। ફાટેલું ફરાક, તો ત્યાં લીટું મારવાનું। પ્રસન્નતા, એમાં પણ લીટું। રંગબેરંગી ફૂમતા, એમાં પણ લીટું। શેરો, એમાં પણ લીટું। અસ્વસ્થતા એટલે કે ચોખ્ખી નથી એટલે કે લીટું, કારણ કે ચોખ્ખી થઈને આવી હતી। વિખરાયેલા વાળ, તો ના વિખરાયેલા વાળ નહોતા, ત્યાં લીટી મારવાની। અને હસ્તી કૂદતી, તો ત્યાં લીટું મારવાનું, કારણ કે હસ્તી કૂદતી નથી આવી એ ભાગીને આવી હતી એ રીતે। હવે જોઈએ બાળ મિત્રો 17 નંબરની પ્રવૃત્તિ। પ્રશ્નોના જવાબ આપો અને કોઈપણ ત્રણના જવાબ લખો। એક, ફિયોના દાદાને જ કેમ રામ કહાણી સંભળાવતી હશે, જવાબ લખો। દાદા ઘરમાં વધારે સમય ફિયોના સાથે વિતાવતા અને ફિયોનાને પણ દાદાની વાર્તામાં ખૂબ રસ પડતો, માટે તે દાદાને રામ કહાણી કહેતી હશે। મને ગમતા શબ્દો, અહીં રમત અને નમન બે શબ્દો લખ્યા છે, આ સિવાય પણ તમે લખી શકો છો। બાળ મિત્રો, તમારે આખા વિડીયો કે આ પાઠના બધા જ વિડીયો જોવો હોય તો દરેક જે એકમનો વિડીયો જે મેં મૂકેલો હોય એ વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમે જશો તો એની અંદર લિંકો આપેલી છે, એ તમારે જે જોઈએ હોય એ લિંક ઉપર ટચ કરી અને તમે વિડીયો જોઈ શકશો। બાળ મિત્રો, આજે પાના નંબર 107 આપણે પૂરું કર્યું છે, આવતી વખતે પાના નંબર 8 અને 9 વિશે જોઈશું। ત્યાં સુધી જય હિંદ, જય ભારત।